નમસ્કાર મિત્રો હું જયેશ પ્રજાપતિ ગુરુકૃપા એકેડેમી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે ધોરણ દસ માટે બેઝિક ગણિતની મોસ્ટ આઈએમપી ઉદાહરણની જે સિરીઝ શરૂ કરી છે એની અંદર યામ ભૂમિતિ મિત્રો છ ગુણનું છે આપણે જાણીએ છીએ ત્યારે ઉદાહરણ ચાર આપણા માટે ખૂબ જ આઈએમપી બની રહ્યું છે બરાબર તો કઈ રીતે આને ગણશું ચાલો જોઈએ તો બિંદુ એક્સ વાય એ બિંદુ સાત એક અને ત્રણ પાંચથી સમાન અંતરે છે તો એક્સ અને વાય વચ્ચેનો સંબંધ દર્શાવો શું કહે છે મિત્રો આ જે બિંદુ છે એ આ બંને બિંદુઓથી સમાન અંતરે છે બરાબર તો આ બધા વચ્ચેનો સંબંધ તમારે દર્શાવવો છે તો કઈ રીતે દર્શાવીશું ચાલો જોઈએ બરાબર તો આપણે આને નામ આપી દઈએ પહેલાં તો કે આને આપી દઈએ નામ આપણે પી પી એક્સ વાય અંતરે આવેલ બિંદુ છે એનો મતલબ શું થયો મિત્રો કે પી થી એનું અંતર અને પી થી બીનું અંતર કેવું છે સરખું છે મિત્રો એનો મતલબ એવો થાય મિત્રો કે પીએ બરાબર પી થાય ખ્યાલ આવી ગયો હવે મિત્રો પીએ બરાબર પી થાય તો એનો મતલબ શું થયો કે પીએનો વર્ગ બરાબર પીબીનો વર્ગ પણ થાય ખ્યાલ આવી ગયો તમને માટે હવે આપણે શું કરીશું અંતર અંતરસૂત્રનો આપણે ઉપયોગ કરીશું વર્ક કર્યો છે એટલે અંતરસૂત્રની અંદર જે વર્ગમોડ આવે છે એ ઓટોમેટિકલી મિત્રો નીકળી જાય એટલે ડાયરેક્ટ આપણે શું લખી શકીએ અહીંયા મિત્રો

એકદમ સિમ્પલ રીતે તમને આવડી જાય એવી રીતે મિત્રો હું તમને ગણાવું છું જો મિત્રો અંતરસૂત્રની અંદર ઉપર આવી રીતે વર્ગમુણ આવે છે પણ મિત્રો જો આપણે પીએ લખીએ તો આપણે બંને બાજુ વર્ગ લઈ લીધો છે એટલે બંને બાજુથી ડાયરેક્ટ વર્ગમુણનું જે ચિહ્ન છે એ નીકળી જાય બરાબર છે ચાલો હવે આનું મિત્રો આપણે સાદુરૂપ આપવું છે તો શું થશે આનું સાદુરૂપ તો પ્રથમ પદનો વર્ગ એટલે એક્સનો વર્ગ ઓછા આ ત્રણે નો ગુણાકાર તો બે સાત ચૌદ ચૌદ એક્સ વધતા સાતનો વર્ગ ઓગણપચાસ વાયનો વર્ગ હવે આ ત્રણેયનો ગુણાકાર બે બે એટલે માઇનસ બે વાય એકનો વર્ગ એક એ જ રીતે અનુગણીએ એક્સનો વર્ગ ઓછા ત્રણ દુ છ એક્સ અને છેલ્લા પદનો વર્ગ ત્રણનો વર્ગ શું થઈ જશે મિત્રો નવ વધતા એ જ રીતે પ્રથમ પદનો વર્ગ એટલે વાયનો વર્ગ આ ત્રણેયનો ગુણાકાર બે પંચા દસ અને વાય એટલે માઇનસ દસ વાય પાંચનો વર્ગ પચીસ તો મિત્રો આના અવાયો પાડતા તમને આવડવા જોઈએ આ કયા સૂત્ર પ્રમાણે થાય છે ચાલો હવે આપણે તો આ બાજુ જે બધી વસ્તુ છે એને પેલા આ બાજુ લઈ દઈએ આપણે બરાબર તો અહીં લખીએ પેલા એક્સ ઓછા ચૌદ એક્સ શું છે વાય નો વર્ગ ઓછા બે વાય બરાબર

તો મિત્રો અહીંયા જુઓ એક્સ સ્ક્વેર પ્લસ છે અહીંયા એક્સ માઇનસ છે ડાયરેક્ટ ઉડી જશે આ વાય પ્લસ છે અહીંયા વાય માઇનસ છે આ પણ ઉડી જશે બરાબર હવે અહીંયા જોઈએ આપણે અહીંયા માઇનસ ચૌદ એક્સ છે અને અહીંયા પ્લસ છ એક્સ છે તો માઇનસ પ્લસ શું થશે મિત્રો માઇનસ થશે તો ચૌદમાંથી છ જાત કેટલા વધશે આઠ એક્સ એટલે માઇનસ આઠ એક્સ વધશે મિત્રો એ જ રીતે વાય જોઈએ આપણે તો માઇનસ છે અને પ્લસ દસ વાય છે દસમાંથી બે જાય તો બરાબર એ પણ આઠ પણ અહીંયા મોટી સંખ્યા પ્લસ છે એટલા માટે અહીંયા શું આવશે પ્લસ આવશે આઠ વાય બરાબર ચાલો અહીંયા પચાસ છે પચાસમાંથી પચીસ જાય તો પચીસ વધશે અને પચીસમાંથી પાછા આપણે કેટલા બાદ કરવાના છે નવ બાદ કરવાના છે એટલે પચીસમાંથી નવ બાદ કરીશું મિત્રો આપણે એટલે તમારા વધશે અહીંયા સોળ બરાબર ઇક્વલ ટુ ઝીરો માટે મિત્રો હવે આપણે તમે જોઈ શકો છો કે આખા સમીકરણને બે વડે ભાગી શકાય એવું છે એટલા માટે આપણે લખી શકીએ કે માઇનસ એક્સ વત્તા વાય વત્તા બે બરાબર ઝીરો લખી દઈએ બંને બાજુ બે વડે ભાગતા ચાલો હવે મિત્રો આપણે શું કરીએ બંને વડે માઇનસ વડે ગુણી નાખીએ બરાબર આની પેલી બાજુ પહેલા આની પેલી બાજુ મૂકી દઈએ શું થશે

તો મિત્રો અહીંયા તમને એક્સ અને વાય વચ્ચેનો સંબંધ તમને મળી ગયો છે કે એક્સ ઓછા વાય બરાબર બે તો આ મિત્રો તમારો એક્ઝામ્પલ પૂરો થયો બરાબર છે તો આનો સ્ક્રીનશોટ વ્યવસ્થિત લઈ શકો છો વ્યવસ્થિત વિડીયો બે વાર રિપીટ કરીને જુઓ આવી ગયા એવો છે અને ખૂબ આઈએમ્પી છે મિત્રો સરસ મજાનો બે થી ત્રણ ગુણ્યાના ક્વેશ્ચન પૂછાઈ શકે એવો છે મોસ્ટ આઈએમ્પી રહેશે આ ચેપ્ટરમાંથી બરાબર વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઈક અવશ્યથી કરો તમારા બીજા મિત્રો હોય એમને પણ શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું જે બેલાયકોન છે એ દબાવી દો અને એની અંદર પણ ઓલ આપી દો બરાબર છે એટલે જેવો પણ વિડીયો આવે તમારા ફોનની નોટિફિકેશન આવે તમે તમામ વિડીયોનો લાભ ઉઠાવી શકો તો ચાલો મિત્રો નવ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ગુજરાત